वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनंदन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देवानी जय। जय श्री स्वामी नारायण। बच्चे अवतार आज तारीख 25 9 2021 शनिवार नो दिवस छे। भादरवाबद पांचम नु श्राद्ध छे। तो आवे जीवन जीववानी मजा। एक बात ने समझी लईए, दुख तो एवं छे के सहन शक्ति वाला ने शोधी ज ले छे। आ बात जो समझाई जाए ने तो आवे जीवन जीववानी मजा। दुख तो एवं छे के सहन शक्ति वाला ने शोधी ज ले छे। समझायु? खाली आटलू समझाई जाए ने, मने दुख आवे छे तो समझवानुं हुं सहन शक्ति वाळो छुं एटले आवे छे। सारो घाट गड़वो होय, सोनू होय सोनू ई भट्ठी मां नाखे तो एमां सरस घाट थाय। कसोटी सोनानी थाय, कथीरनी ना थाय। घाट हीरा मां पेल पड़े, पत्थर मां ना पड़े, ई तो भांगी जाय, एने कोई हाथ मां ले ही नहीं। पण आपणने भगवाने हाथ मां लीधा छे। दुख आवे छे आपणा जीवन मां के नकरू सुख ज आवे छे, तो समझवानुं કે ભગવાને પ્રેરણા કરી છે અને ભગવાને સિલેક્શન કર્યું છે કે આવડો આ સહન કરી શકશે એટલા માટે દીધું છે, શોધી લે, તેમાં પછી દુઃખ ના થાય, સમજ્યા? સારો ભગવાનનો પ્રસાદ છે, ભગવાને આપેલું છે। સુખ આવે તો ભગવાનનો પ્રસાદ હાવ કોઈ માને કે આ ભગવાનની કૃપા, પણ દુઃખ આવે ત્યારે સમજી લે કે પ્રભુની ઈચ્છા,
એનો પ્રસાદ મને મળ્યો છે મારા મોટા ભાગ. આ વાતનું અનુસંધાન હોય તો વાંધો ન આવે, તો માણસ પાછો ના પડે, ભગવાનને દોષ ના દે, પોતાના ભાગ્યને પણ દોષ ના આપે. હરેરી ના જાય હિંમત ના હારે, પણ એમ માને દુઃખ તો એવું જ છે કે સહન શક્તિવાળાને શોધી જ લે છે. અને ખરેખર એવું છો, જેવા તેવાની ભગવાન કસોટી ના કરે, જેવા તેવાની ભગવાન કસોટી ના કરે, નહીતર ભગવાનની પણ આબરૂ જાય. એ વાત બહુ સાચી છે. ભગવાનને પણ પોતાની ઇજ્જતની પડી હોય ને કે આની કસોટી કરીશ અને આવડો આ સહન નહીં કરી શકે તો આબરૂ મારી જાહે કે આ ભગવાનનો ભગત આવો કેવો. કોનો ભગત? ભગવાનનો. નામ પેલું કોનું આવે? ભગવાનનું. આ એનો આવો કેવો? પાછો પડી ગયો, હિંમત હારી ગયો. પણ એમ માને અને ભગવાન એને જ આપે દુઃખ. તમે જુઓ હરિશ્ચંદ્રની મયુરધ્વજની મોટા મોટા ભક્તોની ધીરજાખ્યાનમાં લખ્યું છે, કસોટી થઈ પણ બરાબર સદગુરુઓએ અને ભગવાને ચકાસીને પકડ્યા. સીતાજીની કસોટી થઈ, રામને ભરોસો હતો કે આને બીજો સંકલ્પ ના થાય ગમે એટલી કસોટી કરીએ તોય. એટલે જીવનમાં છે ને આટલી વાત તો પાકી લખી રાખવી કે જો આપણે દુઃખ આવે છે તો ભગવાને આપણું સિલેક્શન કર્યું છે. વારે વારે આપણે પડીએ છીએ, ગબડીએ છીએ, પ્રોબ્લેમો આવીને ઉભા રહે છે, એક હાંધો ને તેર તૂટે છે, એમાં પણ ખુશી રહેવું હોય, મજામાં રહેવું હોય, ચાલતા રહેવું હોય, પાછું ના પડવું હોય, તો આટલું યાદ રાખવું જોઈએ કે સહન શક્તિવાળાને દુઃખ શોધી લે છે. સમજ્યા? હા. ભગવાનને એટલી પ્રાર્થના કરવી એવી ન કહેવું કે મને દુઃખ ના દેતા, પણ એટલું કેવું આપણી પાત્રતા પ્રમાણે, આપણી સ્થિતિ પ્રમાણે, કે મારા દુઃખ દેવું હોય તો દેજે, પણ સામે સહન કરવાની શક્તિ પણ દેજે. દુઃખની ભેળી ભેળી સહન શક્તિ પણ દેજે. એની શક્તિ છે, જુઓ તમે, ભગવાનની કૃપા હોય એને મળે, બાકી નથી મળતી. હા, બધું કરવું હેલું, સહન કરવું બહુ અઘરું. તો આજનો આ સુવિચાર જો જીવનમાં ઉતરી જાય, સમજાઈ જાય, તો આવે જીવન જીવવાની મજા. દુઃખમાં પણ મજા, દુઃખમાં પણ મજા. યોદ્ધો લડવા ગયો હોય ને, જેમ ઘા વાગે ને હામી છતીએ એમ ખુશ થાય, એમ ખુશ થાય, રાજી થાય. ઘા વાગે એમ રાજી થાય, બોલો. જેમ જેમ પડે ને એમ રાજી થાય. તો આવે જીવન જીવવાની મજા. સમજાઈ જાય કે આ એક રંગભૂમિ છે, આ એક રણભૂમિ છે. કથામાં પ્રવેશ કરીએ, પુરુષોત્તમ ચરિત્રની કથા ચાલે છે. કવિશ્વર દલપતરામજી લખે છે, ધર્મદેવ ભક્તિ માતાને દુઃખના દાડા શરૂ થયા છે. ભગવાને જ મૂક્યા છે, ભગવાને જ કીધું છે, ભગવાને જ દુર્વાસાને પ્રેરણા કરી હતી, શાપ દો બધાને, ને શાપ એવો દીધો દુઃખ આવે તમારા જીવનમાં. અને દુઃખ શરૂ થઈ ગયું. કેટલો ટાઈમથી દુઃખ શરૂ થઈ ગયું? લો, તો એ ભગવાનને નથી ભૂલ્યા, પાછા નથી પડ્યા. કારણ કે હા, દુઃખ પણ સહન શક્તિવાળાને શોધી લે છે. છેલ્લે તો રામ પ્રતાપજી મહારાજને જ્યારે જનોય આપી નો ઉત્સવ કર્યો, અસુરોને સમાચાર મળી ગયા, દુઃખ દેવાનું શરૂ કર્યું, બધું લૂંટી લીધું, ઘર વખરી, અન્ન વસ્ત્ર, ગાય ભેંસ, સાધન સામગ્રી બધું લૂંટી લીધું, ખાલી કરને કહાવ. અને ઉપરથી શું કર્યું આ લોકોએ?
જે આસુર લોકો હતા એ બધાએ ભેગા થયા કે હજી આને બરાબરનો કસણીમાં લેવો હોય અને હજી હેરાન કરવો હોય આ ધર્મને તો એક કામ કરો, એને ઘેરે મહેમાન થઈને જાઓ, કારણ કે બહુ સત્યવાદી છે. અતિથિ દેવો ભવ એ ઝંડો લઈને બેઠો છે ને, હવે જોઈએ અતિથિની કેવી આગતા સ્વાગતા કરે છે. ચાલો બે જણાને મોકલે, ચાર જણાને મોકલે, બધા ભેગા થઈને જાય અને પછી વખાણ કરે, ની મશ્કરી કરે. આ હા હા હા, ધર્મ તો ધર્મ છે ભાઈ, સત્યવાદીનો અવતાર છે. આવત બહુ કમિલિયો મિજમાના, તાકો કરત ધર્મ સન્માના. આવે, બીજું કઈ ન હોય, પાણી તો હોય, પાણીનો ગ્લાસ પાય, બે હાથ જોડીને શબ્દો કે આવો બેસો, સ્તુતિ કરે, વાતો કરે, પણ ઘરમાં તો કાંઈ બીજું હતું નહીં, સન્માન કરે, આગતા સ્વાગતા કરે છે. રીન કરી કે અનાદિક લ્યાવે, પેલા મહેમાનો કે છે પણ ભૂખ લાગી છે, એમ ન કરા વાતોના વડા કરવાથી કંઈ પેટ નહીં ભરાય, ખાવાનું જોઈશે, લાવો. ધર્મદેવ કહે, રે રે સામેથી માગ્યું છે, મારો ગ્રસ્તનો ધર્મ લાજે છે, હું શું આપું. પછી દોડતા દોડતા જાય કોકને ત્યાં ઉછીનું લઈ આવે, ઋણ કરીને લઈ આવે, પૈસા લઈ આવે, અન્ન લઈ આવે, ઋણ કરીને લાવે. પાઉન કે પાઉને કુકરી પ્રીત જીમાવે, ઋણ કરીને પૈસા લાવે, એનું અનાજ લાવે, પછી રાંધીને મહેમાનોને જમાડે. ઘરમાં તો કઈ છે નહીં, ઋણ ચડવા લાગ્યું ધીરે ધીરે. આપ રહત કઉ દિન ઉપવાસી, પોતા માટે તો કઈ છે જ નહીં. અતિથિનો ધર્મ બહુ મોટો ધર્મ છે, બહુ મોટો ધર્મ છે, પ્રથમ ધર્મ કહેવાય. વેદોમાં પણ લખ્યું છે, માતૃ દેવો ભવા, પિતૃ દેવો ભવા, ગુરુ દેવો ભવા, અતિથિ દેવો ભવા. ન જાને કિસ રૂપ મે નારાયણ મિલ જાય, સુખ સરાહી જોવા આંગણ જોવા આવું છું, પણ રજા સિવાય અંદર ના આવો અને વાંચીને વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને સમજાવું છું. ક્યારે કયા રૂપમાં, માણસના રૂપમાં આવે, પશુના રૂપમાં આવે, અતિથિના રૂપમાં આવે, કોઈ અલગ અલગ રૂપમાં આવે, સાધુ સંન્યાસીના રૂપમાં આવે, ભગવાન ક્યારે કયા રૂપમાં આપણી પાસે આવી જાય, આપણે ઓળખીએ છીએ, મજૂરના રૂપમાં આવી જાય, બોલો ને. આપણે કહી દઈએ છે કંઈ ઘર ખોરડા હાલતો થા, ત્યારે ભગવાનનું અપમાન થઈ જાય. કદીએ કોઈ પણ વ્યક્તિનું, કોઈ પણ તો આંગણે કૂતરો આવ્યો છે, આપણી સંસ્કૃતિ જ છે, તરત રોટલો નાખે, બોલો. આપણી ભારતીય સંસ્કૃતિની તોલે કોઈ ન આવે. કીડી નીકળી હોય તો કીડિયારું પૂરે, બોલો, કીડિયારું પૂરે. લોટ લોટ વેરે, જ્યાં કીડીઓ નીકળતી હોય ને ત્યાં, એનું કોણ. પેલો રોટલા ઘડે ને બેનો, હા, એમાં હજી કાઠિયાવાડમાં ગામડાઓમાં હજી છે આ રિવાજ. જોવાજુ, રોટલા ઘડે ને પેલો રોટલો ગાયનો, છેલ્લો રોટલો કૂતરાનો. ગલીઓના કૂતરાએ કોઈ ભૂખ્યા ના રહે, હા, બરાબર જામેલા હોય, કારણ કે રોજ રોટલો મળે તાજો, ટાઢા બાસી બાસી નહીં. વિચારો, આપણી સંસ્કૃતિ છે. હા, કયા રૂપમાં આવી જાય કોને ખબર, હે, ગાયના રૂપમાં આવી જાય, કૂતરાના રૂપમાં આવી જાય ભગવાન તો, એવું થોડું છે. આ પેલા નામદેવ ક્યાં છે, આમ 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 ગંગોત્રીથી જળની કાવડ લઈને નીકળા, રામેશ્વર શિવજીને અભિષેક માટે લઈ જતા હતા, પહોંચવાની તૈયારી હતી અને રસ્તામાં એક ગધેડો પડેલો, તરસ્યો, રાડો નાખતો હતો, તરસ્યો, અને તરત દોટ કાઢીને જે શિવજીને ચડાવવા માટે ક્યાંથી લાવેલા, ગંગોત્રીથી પાણી લાવેલા, ઠેઠ ચાલતા ચાલતા મહિનાઓના મહિનાઓ નીકળી જાય, અને શિવજી માટે લાવેલા એ પેલા ગધેડાને પાઈ દીધું.
એની સાથે કેટલાય યાત્રિકો હતા સંઘના, એને તો બહુ જ દુઃખ થયું અને બધા આને ફટકારવા માંડ્યા, આ તે શું કર્યું, આ તે શું કર્યું, આ તે શું કર્યું. પણ ત્યારે એ નામદેવે એટલું જ કીધું, આ રૂપે મારા શિવજી જ આવ્યા છે, મારો અભિષેક થઈ ગયો, શિવજીને મારું પાણી પહોંચી ગયું, ગંગાજળ પહોંચી ગયું, આનંદ. અને ખરેખર એવું બન્યું. બોલો, પેલા દક્ષિણના એક સંત નામદેવ, એનું નામ કે નામદેવ છે હું ભૂલી ગયો, પણ રોટલી કરતા હતા પોતે, અને એક કૂતરું જોઈ ગયું ભૂખ્યું, દોટ કાઢી રહોડામાંથી રોટલીનું થપ્પી મોઢામાં લઈને ભાગ્યું. તે આ સંત પાછળ દોડ્યા, હાથમાં તુકારામ, ના ભૂલતો હોય તો તુકારામ, હાથમાં ઘીની કટોરી લઈને પાછળ દોડ્યા કે ગોપાલ ઉભો રે, હે મહારાજ ઉભા રહો, આ રોટલી કોરી હજી ચોપડી નથી, તમને ચોપડી દઉં, તમારા ગળા નીચે કોરી નહીં ઉતરે, ચોપડીને પછી લઈ જાઓ. કારણ કે એને કૂતરામાં પણ ભગવાન દેખાયા, કે આ રૂપે ભગવાન આવ્યા મારો ભાવ સ્વીકારવા, મારો થાળ જમવા માટે. લ્યો, એ આવે તોય જો આવી રીતની ભગવત બુદ્ધિ હોય તો માણસ આવે તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ઘણા તો જે આવે તે લઈ જાય છે, બસ કંઈ બીજું ઠેકાણું જ નથી, અહીંયા જ આવીને ટપકી પડે છે. એ ભગવાનનું અપમાન છે. એટલે વેદોમાં લખ્યું, અતિથી દેવો ભવ. દુશ્મન એકવાર આવ્યો હોય ને, હા તો એકવાર તો એ બાથમાં ઘાલીને મળે, બેહાડે, છાયશું પાય, જમાડે, વાતો ચીતો કરે, પછી સમય આવે જોયું જાહે, પણ અત્યારે તું મારો અતિથિ છું, મારો ભગવાન છો, આગતા સ્વાગતા કરે. વિચાર કરો, ભાવનગર નરેશ અને જોગીદાસ ખુમાણના બારવટા હાલતા હતા ત્યારે, બોલો એકબીજા એકબીજાને મળે, પેલા અહીંયા આવે, ખબર અંતર પૂછે કેમ છે મજામાં, પેલા ન્યા જાય. મહાભારતમાં પણ આવું, તમે જુઓ દિવસે યુદ્ધ થાય ને રાત્રે એકબીજા એકબીજાના શિબિકામાં જાય, મળે, ક્યાં વાગ્યું બરાબર, તો વાગે જ ને, ઘા મારી દીધો ગદાનો ઉપાડી, કઈ વાંધો નહીં, લાય મલમ ચોપડી દો. લે દિવસે મારે ને રાત્રે ઈ ઉડે જ મલમ ચોપડવા જાય, ત્યારે ભૂલી જવાનું બધું. પછી એક ધર્મ છે, અતિથિનો ધર્મ છે. ધર્મદેવને ઘેરે આવે છે, કાંઈ છે નહીં દાદા, લઈ આવે છે, ઉછીનું લઈ આવે છે, જમાડે છે, ભાવથી જમાડે છે. પણ એ કેટલા દી આલે, આપ રહત કઉ દિન ઉપવાસી, પોતે ઉપવાસ કરે છે અને બીજાને જમાડે છે. લજા રખત ભઈ ગ્રહવાસી, મોટા મોટી મર્યાદા, મોટા મોટી લજ્જા આ છે, પોતે ગ્રસ્તાશ્રમમાં છે, કોઈ પણ આવે એને જમાડવો જોઈએ, ભૂખ્યા રહીને પણ અન્નદાન દેવું જોઈએ. રંતિદેવ મહારાજા 49 ઉપવાસો થયા, કેટલા 49, બધું જે કોઈ આવે ને આપતા 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 આખું રાજ ખાલી થઈ ગયું, કાંઈ ન રહ્યું. પછી નીકળી ગયા રાજમાંથી, શું કંઈ દેવા જેવું હોય તો દે ને, હવે બધું આપી દીધું. દુકાળ પડ્યો એવો ભયાનક, જે માણસ જે જોઈએ તે આપવા માંડ્યા, બધું દેવાઈ ગયું. પછી તો કાંઈ રહ્યું નહીં, પછી તો પોતાને ઉપવાસો થવા લાગ્યા, એક દી, બે દી, પાંચ દી, 10 દી, 15 દી, 40 દી, 49 ઉપવાસ થયા. અને એમાં કોઈ કંઈક થોડુંક જમવાનું આપ્યું, અને જ્યાં જમવાની આવી, ભગવાનને યાદ કરીને પાણી છાંટી અને જમવાનું શરૂ કરે, ત્યાં અતિથિ આવી ગયો. ભાઈ હું ભૂખ્યો છું 3 દીથી, પણ તું 3 દીથી ભૂખ્યો છો, હું 49 દીથી ભૂખ્યો છું, એવું ન કીધું. મને કઈ ખાવાનું મળ્યું, મને કઈક આપો, લે લઈ જા, આપી દીધું બધું. લો તે જમી તો ગયો, પર એને થયું કે હું પાણી પીને રહીશ, પાણી પીવા ગયા તો કે ભાઈ પાણી કોણ આપશે મને, પેલો અતિથિ કે છે, ભિખારી કે છે, પાણી વગર હું શું કરીશ, તે પોતાનું પાણી હોય આપી દીધું, તો એ ખુશ. અને ત્યારે એમ કહેવાય છે, એ દરિદ્રી નારાયણમાંથી નારાયણ પ્રગટ થયા, ભગવાન જ આવી ગયા હતા. કયા રૂપમાં ક્યારે કોણ આવી જાય કોને ખબર. માટે કદી કોઈનું અપમાન ન કરવું. ધર્મદાદા ભલે અસુર લોકો છે,
દુઃખ આપવા માટે જ પ્લાન કરી રહ્યા છે તોય દાદા કોઈનું અપમાન નથી કરતા, કઈ વાંધો નહીં, હું ગ્રસ્ત છું અને મારે આ મારી મર્યાદા છે, મારે દરેકનો આગતા સ્વાગતા કરી જે માગે તે દેવું મારો ધર્મ છે. બહુત દિવસ બીતેયો જબહી, બહુ દિવસો આમનમ વીતી ગયા ભૂખ્યા ઉપવાસોમાં, તો અતિથિનું જો એવું સન્માન નથી કરી શકતા. એક દિન ભક્તિ બોલી તબહી, બંને જણા દિવસ વ્યતીત કરે છે, દુઃખ ભોગવે છે, દુઃખ સહન કરે છે, ભૂખ્યા રહે છે, એમને સૂઈ જાય છે. અને એક દિવસ પણ ત્યાં સુવા જાય તો એ ઊંઘ ક્યાંથી આવે? ભૂખ્યા આવે? કાંઈ નથી, આવું ભૂમિ પર મને પડી જાય છે. પણ એક દિવસ દુઃખની અવધિ આવી ગઈ, એટલું બધું પરાકાષ્ઠાનું દુઃખ આવ્યું, અને ત્યારે ભક્તિ માતા બોલ્યા, અહો સ્વામી સુનહુ મમ બાની. પતિદેવ ધર્મદાદા પાસે જઈ ભક્તિ માતાએ હાથ જોડ્યા, હે પતિદેવ, હે સ્વામી, તમે મારી વાત સાંભળો. દાદા કે શું સાંભળું આમાં, છતાંય તમારાથી રહેવાતું ન હોય તો કયો, હું જાણું છું તમે શું કહેવાના છો. સહન કીએ બહુ દિન દુઃખદાની, બહુ દિવસથી આપણે આ બધું સહન કરીએ છીએ, હવે ક્યાં સુધી આ બધું? તુમ જાનત હો ઉપાય સબહી, તમે જાણો છો આનો ઉપાય, કરતા કેમ નથી? એમ ના કીધું, જો ચાહો તો હરો દુઃખ અબહી, તમે ધારો તો દુઃખ હોય જાય, પણ કેમ આમ છે? હવે મારાથી સહન નથી થતું, કહી દીધું ભક્તિ માતા, રડવા લાગ્યા પોક મૂકીને. અને તમે જાણો છો આનો ઉપાય, અને તમે ધારો તો આ દુઃખ બધું વયું જાય. દુઃખ સે મિલત ખાન યરૂપાના, દુઃખ સે મિલત ખાન યરૂપાના, પુની આવત હે બહુમિજ માના. કેટલું કષ્ટ સહન કરવું પડે ત્યારે ખાવાનું મળે છે આપણને, આપણે કેટલું મહેનત કરવી પડે છે, કેટલું દુઃખ સહન કરવું પડે છે અતિથિઓના પેટ ભરવા માટે, એમને આપવા માટે, એને જમાડવા માટે આપણે કેટલું કષ્ટ લેવું પડે છે. પુની આવત હે બહુ, અને ઉપરથી આપણું પેટ ભરવા માટે આટલી મુશ્કેલીઓ સહન કરવી પડે છે, આ બધું દુઃખ તમે જાણો છો? અને મહેમાનો આવે છે ઉપરથી પાછા, એને જમાડવા માટે. અપને ફળ પત્રાદિક પાવે, સો મિજમાન કુદિયાન જાવે. અપને ફળ પત્રાદિક પાવે, આપણે જે કાંઈ ફળ ફૂલ પામીએ છીએ, સો મિજમાન કુદિયાન જાવે, એને કેમ આપું? કારણ કે ખાવા એવું જ ન હોય, મહેમાનો તો સારું આપવું પડે કે નહીં, એને આપણે જેવું તેવું ખાઈ લઈએ, લુખું સુખું ખાઈ લઈએ, અડી ગયેલું થોડું બધું બગડેલું હોય ખાઈ લઈએ, પણ મહેમાનને ન અપાય આવું, આપણો અતિથિનો ધર્મ લાજે, એને શું કરવું? હું પતિવ્રતા નારી છું, મારા પતિ, એને ઘેર મહેમાન આવે, એ મારા પતિના જાણીને મારે એનું સ્વાગત કરવું, એને જમાડવા, એને ખુશ કરવા, એ મારો પતિવ્રતાનો ધર્મ છે. હવે મહેમાનો એમનેમ જાય છે, હું મારા પતિવ્રતા ધર્મને કેમ પાળું, કેમ રાખું? કારણ કે પતિનો આદેશ છે, કોઈ પણ આવે એની આગતા સ્વાગતા કરવી, એને જમાડવા માંગે તે દેવું, એ તમારી આજ્ઞા છે. મારે તો બહુ દેવું છે, પણ ઘરમાં કાંઈ હોવું જોઈએ ને, અને નથી દઈ શકતી, એટલે મારો આ ધર્મ ભયમાં છે, લોપાય છે, શું કરું? મને મારા પેટની ચિંતા નથી, મને મારા ભૂખની ચિંતા નથી, મને મારી ચિંતા નથી, પણ મારો ધર્મ જાય છે એની મને ચિંતા છે, હવે શું કરું? આ બહુ મોટું દુઃખ છે, ભૂખ તરસનું, આ વસ્તુ ચીજ પદાર્થનું આપણા માટેનું એ તો સહન કરી લઈએ, પણ દેવાતું નથી, અને એમાં તમારો ધર્મ જાય, મારો પતિવ્રતાનો ધર્મ કેમ રહે? નથી દઈ શકતા,
सहन किए बहु दिन दुखदानी। महा मुसीबत आवे छे ई आपणे आमने आपू पड़े छे। केवी रीतनो आ धर्म रहे? सो मिजमान को दिया न जावे। ग्रस्ताश्रममां गरीबाई छे नहीं, पोताना धर्ममां बहु आडरूप छे, ना पाळी शके, ना पवित्र रही शके, ना कोईने दई शके, ना कोईने मदद करी शके। ग्रस्तनो धर्म ई बहु मोटो धर्म छे। कहे धर्म सुनहु कल्याणी, सुख दुख सहना धीरज यानी। अने त्यारे पोक मुकीन भक्ति माता जारे रड़े छे ने निवेदन करे छे, अने त्यारे धर्म दादा के छे शांत थी जाओ, सांभळो कल्याणी देवी, सांभळो सुख दुख सहना धीरज यानी, धीरज राखो, आ तो बधुं सहन करवू पड़े। अने आपणे एके क्यां सहन कर्युं छे? जगत मां घणाए सहन कर्युं छे। यह तनु के प्रारब्ध समाना, आपड़ा देह नु आ बधु प्रारब्ध छे, एमने कई प्रारब्ध होय नहीं, आ तो भगवान ना माता पिता छे, आ तो एक रोल भजवे छे आपने शीखवाड़वा माटे। हकीकत में एने प्रारब्ध न होय, के आगला जन्म में शू एने कई बुरा कर्म कर्या था जेना कारणे दुख आव्यु? ना, ए तो एनी लीला छे, आपने शीखवाड़े छे। एटले के छे यह तनु के प्रारब्ध, प्रारब्ध दरेक ने भोगवू ज पड़े छे, अवश्यमेव भोक्तव्यम कृतः कर्म शुभाशुभम। सारू के नरसु कर्म दरेक ने भोगवू पड़े छे। मिलही सुख दुख खान रूपाना, प्रारब्ध ने कारणे दरेक ने खानपान वस्त्र अलंकार जे कई चीज वस्तु पदार्थ मळे छे एने प्रारब्ध में लखेलू होय छे। सारू करे तो सारू मळे, नबळू करे तो नबळू मळे। सुख दुख टार्यो कर्यो टरे, सुख दुख टार्यो क्यों टरे, करत ही कोटि उपाय, महारुद्र आदिक किए तव दुख टर्यो न जाय। हे देवी, सुख दुख कोई नो टाळो टळतो नथी। हा, जे भाग्य में लखेलू होय एने मळे छे। आपणा भाग्य में दुख लखेलू छे तो मळे छे, हसता हसता सहन करी लईए। અને કોઈ દિવસ કોઈને એક સરખા દિવસ રહ્યા નથી। પેલા સુખ હતું, હવે દુઃખ આવ્યું, તો હવે દુઃખ આવ્યું છે તો પાછું સુખ આવશે। બંને ભાઈઓ છે, સુખ દુઃખ દોનો ભાઈ, વારાફરતી ક્રમ પ્રમાણે આવે છે। એક ભાઈ જાય તો બીજો આવે, બીજો ભાઈ તો પેલો આવે। હા, માટે આપ આશ્વાસન આપે છે, ધીરજ આપે છે, કારણ કે સ્ત્રીનો દેહ છે ને, સહન શક્તિ એટલી એનામાં ના હોય। મનુષ્યમાં, માણસમાં હોય, પુરુષમાં હોય, એટલે સ્ત્રીમાં ના હોય। કરત હી કોટી ઉપાય, કરોડો ઉપાય કરે પણ સુખ દુઃખ એમ કોઈના ટાળા ટળતા નથી, લાવ્યા લવાતા નથી। મહારુદ્ર આદિક કીએ, આપણે કેટલા ઉપાયો કર્યા જો ને, છપ્પયાથી મૂકીને અયોધ્યામાં આવ્યા, ન્યાય ઉપાય કર્યા તોય દુઃખ ટળ્યું નહીં। ન્યાયથી આપણે કાશી ગયા, કાશીમાં મહારુદ્ર યજ્ઞ કર્યો છતાંય દુઃખ ટળ્યું નહીં। ત્યાંથી પ્રયાગમાં ગયા, વળી સદગુરુ મળી ગયા તો બહુ આનંદ થયો ને બધું ભૂલાઈ ગયું, નવેસરથી શરૂ થયું। એટલે જ આપણે જો ને આ બધું હતું આવી ગયું તો એ સુખ આવ્યું ને પાછું, તો એ સુખ ગયું ને પાછું દુઃખ આવ્યું તો પાછું દુઃખ જાય ને પાછું સુખ આવશે। આ તો સૃષ્ટિનો ક્રમ છે, આ લોકનો ક્રમ છે। મહારુદ્રાદિક કીએ તવ દુઃખ ટર્યો ન જાય, છતાંય દુઃખ ક્યાં ટળ્યું? માટે ધીરજ રાખવી, તરત ને તરત ન થાય। ઘણા એમ કે કેટલાય દિવસથી માળા ભજન કરું છું, પ્રાર્થના પૂજા કરું છું, સંતોને જમાડું છું, તો કેમ દુઃખ ટળી જાય છે? ઘણાને સંત કૃપા કરે, આશીર્વાદ દે છે, ટળી જાય, પણ કંઈક આપણી મિસ્કેટ, કંઈક હું કઈ મિસ્ટેક થઈ જતી હોય, ભૂલ થઈ જતી હોય તો પાછું આવે આવે ને જાય। સુરનર મુનિ સુરેશ જિનકે ભાગ્ય જુહી, લિખ્યો ટ્રેન ટાર્યો લેસ, તાતે દેઢ ધીરજ ધરહું, તાતે દ્રઢ ધીરજ ધરહું। સુરનર મુનિ સુરેશ, હા, દેવતાઓ, ઋષિમુનિઓ અને ઇન્દ્ર, જેનકે ભાગ્ય જુએ, જેના જે ભાગ્યમાં હોય, જો ઇન્દ્ર આપણે, ઇન્દ્રને કેટલું સુખ, પણ એને ભટકવું પડ્યું હતું, એને ઇન્દ્રાસન છૂટી ગયું હતું, જંગલમાં રખડવું પડ્યું હતું, કેટલાય દુઃખ આવ્યા એમને પણ, તો ઇન્દ્રને આવતા હોય તો આપણને આવે ને? એમાં બહુ મોટી વાત છે, મનુષ્યને તો આવે છે,
ઋષિ મુનિઓને કેટલા દુઃખ આવ્યા, દધીચી મુનિ જોવો તમે, પરાશર મુનિ જોવો તમે, વિશ્વામિત્ર તમે જોવો, વશિષ્ઠ મુનિને કેટલું દુઃખ આવ્યું, કેટલા યુદ્ધો થયા, કેટલું બધું સહન કરવું પડ્યું ઋષિ મુનિઓને હોય, નહીતર તો બધા ત્યાગી છે, એને શું જોઈએ, તોય દુઃખ આવ્યું. તો આપણને આવે એમાં નવાઈ નથી. પાયે કષ્ટ ઇન્દ્ર ઇન્દ્રાણી, પેલા રાજાએ ચડાઈ કરીને બધું લૂંટી લીધું ને ઇન્દ્રને, એ ઇન્દ્ર ભાગી ગયો ને, પછી ઇન્દ્રાણીને દુઃખ આવ્યું. પેલા પેલો રાજા હતો કે મારી સાથે લગ્ન કરી લો, એનો પતિવ્રતાનો ધર્મ, એ તો પછી કે ભાઈ કોરા વાહને ચડીને આવો તો સર્પ સર્પ કરતો સર્પ થઈ ગયો, એને પાછું દુઃખ આવ્યું. એ ઇન્દ્ર ન્યાઠેઠ પગીને પાછું દુઃખ આવ્યું. લો વશિષ્ઠ મુનિને દુઃખ આવ્યું, અરુંધતીને દુઃખ આવ્યું. પુનિ પાયે દુઃખ નલ દમયંતી, નલ દમયંતીને કેટલું દુઃખ આવ્યું તમે જો તો ખરા, કેટલા વર્ષો સુધી જંગલમાં ભટકવું પડ્યું, ભૂખ્યા ને તરસ્યા રહેવું પડ્યું. ભાઈ દુઃખી સીતા સતી ધીમંતી, સીતાજી તો જન્મ્યા ત્યારથી જ દુઃખ, બોલો, એક તો ધરતીમાંથી જન્મ્યા. હા તો સારું, ધરતી માતાના પુત્રી એટલે જેમ ધરતી માતાની સહન શક્તિ ક્ષમાવા, ધરતી જેટલી ક્ષમા કરે એટલી કોઈ ન કરે, કારણ કે બધા ખોદી નાખે અંદર બધું કાઢી લે તો એ ધરતી માતા કાંઈ ન બોલે. હવે તો લોકો હાથથી ખોદવાનું બંધ કરીને મશીનો મીંડા મૂકવા, 500-500 ફૂટ કોચી નાખી બધી દાર કરી કરીને, બોરિંગ કરી કરીને, છતાંય ધરતીને જો કાંઈ છે, કેટલી સહન શક્તિ એમની. આપણને એક હોય મારે તો એવું હોય 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 થઈ જાય, અને એને આવાને મોટા મોટા પાઇપ ઉતારી દે, કેટલું ખોદી નાખે, ખીણોમાં કેટલું તમે જો, હીરા કાઢી લે, માણેક કાઢી લે, એ હોનું ચાંદી કાઢી લે, તો એ ધરતી માતાને કાંઈ નહીં. કોલસા હોય કાઢી લે ને, પથરા હોય કાઢી લે ને, તો ધરતી માતા ડગે ક્ષમા. અને એમાંથી જન્મેલા સીતાજી જન્મ્યા ત્યારથી જ દુઃખ દુઃખ, ને આખી જિંદગી દુઃખ. છેલ્લે તો રાવણને મારીને પાછા અયોધ્યામાં આવ્યા તોય દુઃખ મટ્યું નહીં, વળી પાછું જંગલમાં જવું પડ્યું, છેલ્લે પાછો ધરતીમાં હમાવું પડ્યું. લ્યો કેટલા બધા દુઃખ, કયા ના નિજ દુઃખ કહું કે આગે, એને કોઈની આગળ દુઃખ વ્યક્ત કર્યા નથી કે મારું કોક દુઃખ ટાળો, કેમ કોઈ મારું સાંભળતું નથી, અરે રાજા રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, આટલો બધો અન્યાય કેમ કરે છે, એમ ન કીધું, એમ ન કીધું. રામને ફરિયાદ ન કરી, બોલો, લોકોને ના કીધું કે રામને કોક સમજાવો હું નિર્દોષ છું, ના કીધું. રડતા હતા પણ રામના દુઃખે, રામ એમ માનતા છે કે નિર્દોષ સીતાને મેં વગર વાંકે વનમાં મોકલ્યા, પણ આ સીતાને એનું દુઃખ નથી, દુઃખ તો રામનું છે કે રામ અત્યારે બેઠા બેઠા રાજમહેલમાં રડતા હશે, એવું વિચારતા હશે વગર વાંકે સીતાને મેં વનમાં મૂક્યા, અને મારે દુઃખે કરીને દુઃખી થતા હશે, પણ રામને કહેજો કે સીતા સુખે જંગલમાં તમારું ભજન કરશે, મારી ચિંતા ના કરે. લો આ ભાવ દાદા ખાચરને, આ ભાવ લ્યો. કેટલી વાર ભગવાન એની કસોટી કરી, એના જેવી તો કોઈ કસોટી કરી જ ન શકે, એવી દાદા ખાચરની ભગવાને કસોટી કરી, તો એ બીજો સંકલ્પ નહીં. મહારાજ પૂછે તને કાંઈ થતું નથી, મહારાજ તમારી મરજી વિના કોઈથી પાંદડું ના તૂટે, તમે ધારો એમ જ થાય, તમારી મરજી વગર કાંઈ ન થાય. હા બસ, કેવું સારું, કોઈ દુઃખી ન થાય, કોઈની આગળ કાંઈ, હે, કોઈ રાવ ફરિયાદ નહીં, કોઈની આગળ કહેવા નહીં. વિધિ વિપરીત નહીં ઉપાય લાગે, ગમે એટલા ઉપાય કરીએ ને, પણ જેના લેખ જ એવા છપાઈ ગયા છે એટલે હવે એને ઈ જ થવાનું. વિધિના લખેલા લેખ છે, વિધિ ક્યારેય પણ એ વિપરીત ના થાય, ગમે એટલા ઉપાય કરો ને. યો નિજ પતિ મુખ કી સુની બાની, આમ જ્યાં ધર્મદાદા સમજાવે છે દ્રષ્ટાંતો આપી આપીને, આશ્વાસન આપે, ધીરજ આપે છે, પણ એમાં શું થયું તો સાંભળો તમે. યો નિજ પતિ મુખ કી સુની બાની, રુદન કરન લગી ભક્તિ સયાની. ઓર વધારે રડવા લાગ્યા, નહીતર શાંત થઈ જાઓ ને. આ પતિદેવ તમે વાત કરી, સારું થયું, શાંતિ થઈ ગઈ, ધીરજ આપી, મને હિંમત આપી, આશ્વાસન આપ્યું. ના, ભક્તિ માતા તો ઓર પોક મૂકીને રડવા માંડ્યા. અહો સ્વામી, પાછા બોલવા લાગ્યા હાથ જોડીને, અહો સ્વામી
मैं तुम्हारी सेवा कहां वस्तु से करी भूदेवा। हूँ पतिव्रता नारी छू, मारा पति नी सेवा करवी मारो परम धर्म छे, मारे तमने सेवा छे पण घर में काई चीज नथी, हूँ तमने केम राजी करू, तमारी सेवा सानाथी करू, तमने जमाडू केम, तमने ओढ़ाडू शू, तमने दव शू, काई नथी, एनी मने चिंता छे, मारो पतिव्रता नो धर्म जाय छे, मारा पति नी हूँ सेवा नथी करी सकती, एनू मने दुख छे, एम करीन भक्ति माता रड़वा लाग्या। सेवा सजी न सकी तब तन की, मन में रही इच्छा मम मन की, बस तमारी साथे परण्या त्यार थी बस एवो ज संकल्प एक ज धार्यो छे, मारा पति ने हूँ राजी करूँ, मारा पति नी एवी सेवा करूँ, एवी सेवा करूँ, पण मारा संकल्प बधाय अधूरा रही गया, खोट आवी मारा धर्म मा, शू करूँ एनू मने दुख छे। सेज पण धर्म जाय तो दुखी थाय, नानाम नानो धर्म पण मोटो मानी समझे ત્યારે ભગવાન એના ઉપર રાજી થાય ભક્તિમાં। તો આવી પરિસ્થિતિ નગર બીજા કહી દે કે ભાઈ અહીં કંઈ છે નહીં, હું તમને ખવડાવું, જાઓ ક્યાંકથી માગી આવો, એટલે એમ કે ભક્તિ માતાને એવું નથી। ભક્તિ માતા કહે છે બસ આ મોટું મારું દુઃખ છે, હું તમને કેમ સેવું, ભોજન કુ નહીં અન્ન હિ જાનું, ભોજન કુ નહીં અન્ન હિ જાનું, ઓર મનોરથ કહાં મનાનું। ઘરમાં તમને સારું ખવડાવી નથી શકતી તો બીજું તમને ક્યાંથી લાવી દઉં, શું કરું, બીજું શું આપું તમને, મારે તમારા સોળે શણગાર સજવા જ, પણ કંઈ ઘરમાં નથી, ખાવાનો દાણો નથી તો બીજું ક્યાંથી હોય, મારા કેટલાય મનોરથ ભાંગીને ભૂકા થઈ ગયા। બોલે ધર્મ બચન સુખદાયી, દુઃખ કે દિવસ ન રહત સદાઈ। દેવી શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, રડો નહીં, બધાય દિવસો સરખા નથી રહેતા, આજે દુઃખ છે તો કાલે સુખ ચોક્કસ આવશે। હે પુરુષોત્તમ ઈચ્છા જબ લો, આ ભગવાનની ઈચ્છા છે, સહના ધીરજ સે દુઃખ તબ લો, ભગવાનની જ્યારે ઈચ્છા આવી હોય ત્યારે આપણે તો સહન જ કરવું, એ સમયે તો સહના ધીરજ સે દુઃખ તબ, ધીરજ રાખીને દુઃખ સહન કરવું એટલું જ ઉપાય છે। કાદર કથન કબહુ નહીં કહેના, સુખ દુઃખ મેં સંતોષિત રહેના, આવા દુઃખની વાતો બીજા કોઈને કેવી નહીં, આ બધું સહન કરી લેવું, સંતોષ રાખો, શાંત થાઓ। અબ બહુ દિન દુઃખી નહીં રહે, અબ બહુ દિન દુઃખ નહીં રહે, મેં કુછ કરું ઉપાય, તમે કીધું ને જાણો છો, પણ આપણને એમ થાય કે ભગવાનની ઈચ્છા હોય એમાં આપણે ઉપાય કરીને શું કરીએ, પણ છતાંય તમારી આ સહન શક્તિ ખૂટી છે અને તમને તમારા ધર્મની ચિંતા છે અને તમે આટલું રડો છો, ત્યારે મને દયા આવે છે અને ત્યારે કહે છે કે હવે હું કંઈક ઉપાય ચોક્કસ કરું છું, તમે શાંત થાઓ, રડો નહીં, હવે હું ચોક્કસ ઉપાય કરું છું, તુમ વિશ્વાસ હૃદય રખો, શ્રીહરિ હોય હિ સહાય, હું ઉપાય કરું છું, વિચારું છું, મને વિચારવા દો, ચોક્કસ એ ઉપાય મને મળી જશે, હવે તમે રડશો નહીં, ભગવાન આપણી સહાયમાં ચોક્કસ છે। આપદ મે અહનીશ સમરણ હોત ઘનશ્યામ કો, જો દુઃખ આવે ને ત્યારે બીજા ઉપાય કરતા પહેલામાં પહેલું ભગવાનનું સ્મરણ કરવું અને ત્યારે ભગવાન કંઈક રસ્તો કાઢી દે, તમારા મનની અંદર એવા શુભ સંકલ્પો પ્રેરે, તમને ઉપાય બતાવે, ભગવાન અંદરથી પ્રેરણા કરે કે ભાઈ હવે આવું નહીં આવું કર, તો તારા દુઃખના દાડા પૂરા થઈ જશે। આ પદ મે અહનીશ સમરણ હોત ઘનશ્યામ કો, સંકટ સમયમાં આપદ સમયમાં ભગવાનને જ્યારે યાદ કરીએ એનું સ્મરણ કરીએ, તાતે આપદ શીશ મુખ સે હરિજન માંગહી, આનો અર્થ ન સમજાયો, સાંભળજો, આપદ મે અહનીશ સમરણ હોત ઘનશ્યામ કો, તાતે આપદ શીશ મુખ સે હરિજન માંગહી, હવે સમજજો, હરિભક્તો ભગવાન પાસે હાથ જોડીને પ્રાર્થના કરીને શું માગે ખબર,
दुख। हे प्रभु डगले इन पगले मने दुख देजो। कुंता जी दुख मांग के लीनो यही भक्त की रीति। केम एवं जारे हस्तिनापुरना शासन ऊपर युधिष्ठिर महाराजा ने बेसाड़ी राज्याभिषेक करी दीधो अने बधु काम पतावी कृष्ण भगवान पोताना द्वारिका तरफ प्रयाण करे छे त्यारे पोताना फूई कुंताजी ने मळवा माटे जाय छे अने त्यारे कुंताजी हाथ जोड़ी ने कृष्ण कन्हैया ने एटलू कीधु हे प्रभु एक मागवू छे। मागो मागो तमे मागो ते आपू तमारी भक्ति थी हूँ प्रसन्न छू मागो। अने त्यारे कुंता माता मागे छे हे प्रभु जीवन में डगले न पगले अमने दुख देजो। आऊ कोई मागे कोई डायो छे आऊ मागे गांडा होई जाऊ मागे न दुख देजो। बोलो भगवान कीधु आऊ केम मागो छो तमे हवे तो बधु पती गयु दुख ना दाड़ा हवे तो सुख तमे जो तो खरा हस्तिनीपुरना तमे तो राजमाता छो नौकर चाकर दास दासियो आ बधु हवे शुं करवा मागो छो। અને ત્યારે કે છે પ્રભુ જે દિવસે જંગલમાં હતા ભૂખ્યા તરસ્યા હતા પથ્થરના ઓશિકા કરીને હુઈ રહેતા હતા ભટકતા હતા ઉઘાડા પગે કાંટા ને કાંકરા વાગતા હતા એ સમયે જેવા તમે અમને યાદ આવતા હતા ને એવા આ મોહમાયા નગરીમાં નથી આવતા। આ ધન સંપત્તિ વૈભવમાં ખાનપાન પદાર્થો નોકર ચાકરને આ છપ્પર પલંગમાં એવા યાદ નથી આવતા। दुखमा वधारे भगवान याद आवे। आपद में अहनीश समरण होत घनश्याम को। विपत्ति आवे ने तमे जोजो कैक वागे ने हे महाराज तरत याद आवी जाए। बोलो महाराज हामे थी गाड़ी आवती सनसनाहट करती अने आपड़े उभा रही जाइए पण पेलो हामे सीधो हाव नजीक थी आवे ने तो हो महाराज स्वामीनारायण स्वामीनारायण थी जाए। एकदम ब्रेक वागे तो शू थी जाए महाराज स्वामीनारायण स्वामीनारायण ए गया भगवान नाम जपाई जाए ऑटोमेटिक जपाई जाए। दुख में है प्लेन में गया हो अने पछी पेलो एना पायलट एम कही दे कि हवे डीजल खूटी गयु से क्या तो एंजीन में फॉल्ट आयो है हवे नीचे क्या उतरा एवं नहीं पोतपोताना इष्टदेव ने जेने भजवा भजी लियो पूरु थी गयो हवे कोई बचसे नही अने ए वक्त जन्ममंगल थाय आखी जिंदगी में न थया होय एवा थाय ए वक्त जे भजन थाय स्वामीनारायण स्वामीनारायण रटन उपड़े नाभी माथी હૃદયમાંથી આત્મામાંથી એવું ભજન બીજે ના થાય થાય। આપણે તો બધી સુવિધા જોઈએ એસી રૂમ હોય પંખા ચાલતા હોય કોઈ પ્રકારની તકલીફ નહીં કીડી મકોડા કાંઈ હોય નહીં ફર્સ્ટ ક્લાસ જમી લીધું હોય પેટ ભરીને પછી કે ભજન કરું ભોજન કર્યા પછી ભજન થતું હોય છે પછી ઊંઘી જ જાય ન થાય। હા દુઃખમાં ભજન વધારે થાય દુઃખમાં ભગવાને એટલે કે છે ને દુઃખ મે સુમિરન સબ કરે સુખ મે કરે ના કોઈ। दुखमा स्मरण थाय ताते आपद शीश मुख से हरिजन। इतला माटे संकट समय भगवान पासे संतो भक्तो मागे छे के अमने संकट आपजे दुख आपजे कृपा अने एना उपर ज कृपा कहेवाय। हाँ एक भगत एक छेली वात कही दऊं अमदावादनी वात छे नाम तो भूली गयो छु। भगवान ત્યાં એ વખતે મહારાજ પધારેલા અમદાવાદ અને પછી એક ભગત એમના પત્ની એમને કહે છે કે ભગવાન આવ્યા છે એની પાસે જાઓ આપણો વ્યવહાર બહુ દુર્બળ છે તો સુધરે ભગવાન પાસે માગો કૃપા માગો કે ભગવાનને કહો અમારા ઉપર કૃપા કરે અમારો વ્યવહાર સુધરે બે પૈસે થઈ ઘર સંસાર પરિવાર સારો ચાલે। જાઓ મોકલા ભગવાન પાસે ગયા હાથ જોડી દંડવટ કરીને પગે લાગીને અમે ઉભા રહ્યા ભગવાન કે કેમ છો કે શું કેમ છો એ ખાંધે ને તેર તૂટે બધું બગડી ગયો વ્યવહાર અમારા ઉપર કંઈક કૃપા કરો। મહારાજ કે અમારી કૃપાનો અર્થ તમને ખબર છે મહારાજ તમારી કૃપાનો અર્થ બધાને ખબર હોય તમે જેના ઉપર કૃપા કરો એને ન્યાલ 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 કરી દો કે તારે તે સાંભળો તારે લો ભગવાન કહે છે। મહારાજ કે સાંભળો અમે જેના ઉપર કૃપા કરીએ ને સૌથી પહેલાં એના ઘરના ઉપાડી લઈએ એટલે રોટલા જાય તે ઘડવા પડશે બોલ કામે કરવું પડશે મજૂરી કરવી પડશે અને ઘરે જાતે બધું સંભાળવું પડશે અને એનાથી વધારે કૃપા કરીએ તો એના છોકરાઓને લઈ લઈએ બોલ તારી પેઢી કુળ બધું ખતમ થઈ જાય
અને એનાથી વધારે કૃપા કરીએ તો ઘર બહાર બધું લઈ લઈએ અને રોડ ઉપર ઠીકરું લઈને માગતો કરી દઈએ, ભીખ માગતો. બોલો, જોઈ છે કૃપા? દરેક ઉભારો 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 ઘેરે પૂછી આવું કે ઘેરે આવ્યા દોડતા દોડતા એની પત્નીને કીધું, પત્ની કે કેમ ભગવાનની કૃપા કરી? કે કૃપા કરવા એ તૈયાર છે પણ પેલા શરત છે, શું? એની કૃપાનો અર્થ સમજી લો કે કેવો. તારે કે એ તો કૃપા કરે તો સૌથી પહેલાં તન લઈ લે, ઉપાડી લે, હું એકલો શું કરીશ? આ ઘરની બધી જવાબદારી મારી માથે આવશે અને એનાથી વધારે કૃપા કરશે ને તો છોકરાને લઈ લે, મારા ગઢપણમાં લાકડી કોણ લ્યો? અને એનાથી વધારે કૃપા કરશે ને તો આ ઘરે હળગાવી દે ને બધું નાશ કરી દે, ભૂકંપ લાવશે ને બધું હલબલાઈ નાખશે ને અમે મેદાન કરી નાખશે અને મારે ઠીકરું લઈને ઘેરે ઘેરે માંગતો કરી દે. બોલ, કૃપા જોઈએ છે? ત્યારે પેલા ઘરના કે ભગવાનને કયો, તમારી કૃપા તમારી પાસે રાખો, આ જે છે એમને ચાલવા દો. લો, ભગવાન કૃપા કરે ને ત્યારે નવરા કરી નાખે, ચોખ્ખા કરી નાખે, ક્યાં શક્તિ ન રહેવા દે, શરીરમાં રોગ આપે એ પણ ભગવાનની કૃપા છે. હા, આ દુનિયામાં કોઈ સામે ઘરમાં પરિવારમાં ઝઘડા કંકા સાથે ન હોવું જોઈએ, પણ કદાચ થાય ને તો ભગવાનની કૃપા માનવી કે ક્યાંય આસક્તિ ન થાય, ક્યાંય ચોટે નહીં, ક્યાંય વાસના ના બંધાય અને ચોખ્ખા થઈને એમાંથી બધું વૃત્તિ તૂટી જાય, ભગવાનમાં લાગી જાય. હા, બધાય સાનુકૂળમાં હોય ને ત્યારે ભગવાન કોઈ ભજતું નથી. હા, કરોડપતિ હું ભગવાન ભજે? એ તો ગરીબ હોય ઝૂંપડામાં, એટલે જ કીધું સ્વામીએ વાતોમાં કીધું ને કે ભાઈ બ્રાહ્મણ અને એ ગરીબ ન્યા જન્મ દેજો જેના કારણે હરિભજન થાય, બહુ પૈસાવાળા ધનપતિ મોટા શહેરમાં મોટા રાજકાજમાં ન્યા જન્મ દેશો, કારણ કે કોઈ ભગવાન ભજે નહીં. રોજનો રોટલો રેડી ખાતા હોય ભગવાન ભજે, ભગવાનને યાદ કરીને હોઈ જાય ને કંઈ લાંબુ ટૂંકું કંઈ ચિંતા ન હોય, ટેન્શન ન હોય, માટે એ ભગવાન ભજે. લ્યો, બોલો શું જોઈએ તમારે? સુરેશ ભગત, હે? આમાં જ તો જ ભગવાન ભજાય. બાકી કહો ભાઈ, લાખ રૂપિયા થાય તો લાખના પછી 10 લાખ ને 10 લાખનો કરોડ, કરોડમાંથી અબજ, તોય સંતોષ ન થાય ગમે એટલું આવે તોય. પછી એની બધી ઠેકાણે પાડવામાં જિંદગી જાય, એમાં ભજન ક્યારે કરે? હે? એટલે કે છે, આપદ આવે બસ પ્રભુ અમારા જીવનમાં મુશ્કેલી આવે એવું જ અમને દેજો, એવું ભગવાનના ભક્તો માગતા હોય છે, કારણ કે એ વખતે ભગવાનનું સ્મરણ વધારે થાય. દાદા કહે છે કે બસ ભગવાનનું ભજન થાય છે, મોટો લાભ છે, છતાંય તમે નથી સહન કરી શકતા તો આપણે ઉપાય કરીશું. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે ધર્મ ભક્તિ ઔદ્ધવી દીક્ષા ગ્રહણ છપૈયા નિવાસ વર્ણન નામ 13મો અધ્યાય 13મો અધ્યાય પૂરો થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.